नमस्कार विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। आजनो अभ्यास धोरण 9 विषय गुजराती विषयांक पाठ नंबर 22 बोड़ो साहित्य प्रकार लोकवार्ता अधूरो पाठ हवे आगळ जोईए। बीजा दिवसनुं मोस उजणुं थयुं એટલે કે મોઢું દેખાય તેવો વહેલી પરોઢનો સમય થયો ત્યારે છાશ રોટલો સિરાવીને છાશ રોટલો પોતાની સાથે લઈ માથે કોસ મેલી પોતાના માથે કોસ મૂકી વરતડી પઈ એટલે કે કૂવામાંથી પાણી ખેંચવા માટે વરતડી પઈ એટલે કે દોરડું ગરગડી પૈડા અને ઠાંડા સોતો સોંડો વાળીએ જવા નીકળે છે। બળદ સાથે પેલો સોંડો વાળીએ જવા માટે નીકળે છે। બરાબર એ જ ટાણે બે હથિયારબંધ ઘોડેસવાર આવીને ઊભા રહ્યા અને પૂછ્યું। બરાબર એ જ સમયે બે હથિયારબંધ ઘોડેસવાર ત્યાં આવીને ઊભા રહ્યા અને પૂછ્યું કે સોંડો માળી કોનું નામ? શું પૂછ્યું કે સોંડો માળી કોનું નામ? મારું નામ સોંડો, કહીને ધડકતે હૈયે સોંડો થંભ્યો। સોંડો તો ઊભો રહી ગયો અને પેલા લોકોને જવાબ આપે છે ઘોડેસવારને કે મારું નામ સોંડો, તમને ભાવનગર તેડાવ્યા છે। ઘોડેસવારે કહ્યું, સોંડો કહે છે કોણે બાપ્યા કે મને કોને બોલાવ્યા? તો કે ઠાકોર વજેસંગજીએ પંડે, ઠાકોર વજેસંગજીએ પોતે જ તમને બોલાવ્યા છે। આ સાંભળી સોંડાના અંતરમાં તો ફાળ પડી, અંતરમાં એટલે કે તેના હૃદયમાં ફાળ પડવી એટલે કે ઊંડો ધ્રાસકો પડ્યો। એને ગઈકાલની વાત સાંભળી, કોને? સોંડાને ગઈકાલની વાત સાંભળી એટલે કે યાદ આવી, લાગ્યું કે કાલ મેં ગાડી દીધેલી ને એ ઓલ્યા અસવારે જઈને ઠાકોરને સંભળાવી હશે। સોંડો વિચાર કરવા લાગ્યો કે મને ભાવનગર બોલાવે છે એ કંઈ ખબર ના પડી। એટલામાં જ એને એવો વિચાર આવ્યો કે ગઈકાલે મેં પેલાને ઘણી બધી ગાળો આપી હતી, એ ઓલ્યા અસવારે જઈને બધી ઠાકોરને એટલે કે રાજાને સંભળાવી હશે અને હવે નક્કી મને કેદમાં નાખશે, નક્કી મને હવે રાજા જેલમાં પૂરી દેશે। બોલાશ સાંભળીને સોંડાની ઘરવાળી અને છોકરા પણ બહાર નીકળીને ઓસરીમાં ઊભેલા। સોંડાનો અવાજ સાંભળી અને એની ઘરવાળી એના છોકરા એ પણ બહાર નીકળીને ઓસરીમાં ઊભા રહી ગયા। એમને કંઈ સમજ ન પડી, એમને આ વાતની કંઈ ખબર પડી નહીં। સોંડાએ ઘરવાળીને કહ્યું કે હવે આપણા તો રામ રામ સમજવા। સોંડાએ કોને કહ્યું? એની પત્નીને કહ્યું કે હવે આપણા તો રામ રામ સમજવા। બળદ અને કોસ મેલી દઈ સોંડો અસવારની સાથે ભાવનગરને પંથે પડ્યો। બળદ ને પેલો કોસ ને બધી જ વસ્તુઓ ખેતરમાં લઈને જવાની તૈયારી કરતો તે બધી વસ્તુઓ ત્યાંની ત્યાં મૂકી અને પેલા ઘોડા સવારની સાથે ભાવનગરના રસ્તે આગળ ગયો। માર્ગે જતા જતા મનથી નક્કી કર્યું કે ભલે હાથમાં કડિયું જડે, હાથકડી પહેરાવે, પણ ભેળાભેળ ઠાકોરને મોઢા મોઢ જ મારે એના એ વેણ સંભળાવી લેવા છે। ભલે આજે રાજા મને હથકડી જડી દે, જેલમાં પૂરી દે, પરંતુ ભેળાભેળ યાદ તો કે પેલા ઠાકોરને પણ રાજાને પણ મોઢામોઢ એટલે કે રૂબરૂ પ્રત્યક્ષ જ મારે એના એ જ વચનો સંભળાવી દેવા છે જે ગઈકાલે પેલા ઘોડીસવારને કહ્યા હતા તે। હવે લૂંટાણા પછી ભો શેનો રાખવો? ભો એટલે કે ડર। હવે આમે લૂંટાઈ ગયા છીએ તો હવે ડર શેનો રાખવો? સોંડો પહોંચ્યો, રાજમહેલની મેળી ઉપર ચડવા લાગ્યો, રાજમહેલની ઉપર ધીરે ધીરે ચડવા લાગ્યો। ઉપર ચડીને ઓરડામાં જ્યાં નજર કરે ત્યાં તો સ્તબ્ધ બની ગયો, આશ્ચર્યચકિત થઈ ગયો। એણે કાલના ઘોડેસવારને ખુદને જ ગાદી પર બેઠેલ જોયો। ઓહો, આ તો કે ગઈકાલે આપણી વાડીએ જે ઘોડેસવાર આવ્યા હતા એ પોતે જ છે, એ પોતે જ ગાદી પર બેઠેલા છે। ઓહો, કે આ તો ઠાકોર પોતે, રાજા પોતે જ હતા કે? સોંડો ભયભીત બની ગયો, અત્યંત ડરી ગયો। ઠાકોર વજેસંગજીએ એને પોતાની પાસે બેસાડ્યો, ઠાકોર વજેસંગજીએ સોંડાને પોતાની પાસે બેસાડ્યો અને પંપાળીને પૂછ્યું, વાલથી પૂછ્યું કે પણ સોંડા તું બીવે છે શા માટે, તું શા માટે ડરે છે? કે સોંડો જવાબ આપે છે કે બાપ, કાલ તમને બહુ ગાળો દેવાઈ ગઈ। સોંડો શું જવાબ આપે છે રાજાને? કે બાપ, ગઈકાલે તમને બહુ ગાળો દેવાઈ ગઈ। રાજા કહે છે, એમાં શું ખોટું થયું ભાઈ? તમે તો અમારા છુરુ કહેવાઓ, તમે તો અમારા છોકરા સમાન છો, તમારે દુઃખ હોય તો દુઃખ રોવાનો હક છે, અને બચ્ચાની ગાળો તો માવતરને ઉલટી મીઠી લાગે, છોકરાઓની ગાળો તો મા બાપને કેવી લાગે?
मीठी लागे अने तमे अमारा छोकरा समान छो। के राजा कोने कहे छे? सोंडा ने कहे छे। सोंडो तो शांत पड़ो, हवे ठंडो पड़ो। ठाकोरे कचेरी में बैठेला अमीरों ने अमलदारों ने आगला दिवस ने आखी बात संभळावी अने कहे छे, ओहो जेसाभाई परमानंदा, शू कहूँ, आ भोड़िया खेडूतना वगर ओळखी आदरमान? क्या भोड़िया खेडूतना वगर ओळखी आटला बधा आदरमान? ए मीठो बोड़ो अने एथी मीठी एनी साचोकली गाड़ो। शू कहे छे राजा? त्यां सभा में बैठेली प्रजा ने कहे छे कि आ भोड़ा आवा खेडूतना वगर ओळखी आदरमान, ए मने ओळखतो नहोतो छतां पण मारू केटलो बधो आदर अने सन्मान कर्यु एने, अने ए मीठो बोड़ो जे एने मीठी वानगी जमाड़ी मने बोड़ो नामनी, अने एनाथी पण मीठी एनी साचुकली गाड़ो, एवी मजा मने आ मोलातीनी मिठाईमां नथी पड़ी। एवी मजा तो मने आ महलोनी जे मिठाईओ छे एमां पण मजा मने पड़ती नथी। बोलता बोलता ठाकोरनी छाती फूलवा लागी, ठाकोर प्रसन्न थवा लागे। ठाकोरे फरी पूछ्यु, सोंडा तारे केटली जमीन छे? तो कहे छे, बापू 100 वीघा जमीन ने 1 कोसनी वाड़ी छे। 100 वीघा जमीन छे અને 1 કોસની વાડી છે, 1 કોસની મદદથી વાડીમાં જેટલું પાણી પૂરું પાડી શકાય એટલી એ વાડી છે। મહારાજે જેસાભાઈ વજીરને કહ્યું, 1 ત્રાંબાનું પતરું મંગાવો। શું કહે છે? 1 તાંબાનું પતરું મંગાવો। ત્રાંબાનું પતરું આવ્યું, એના ઉપર ઠાકોરે લખાવ્યું કે સોંડાને 12 સાંતીની જમીનને 6 વાડીના કોસ આપવામાં આવે છે। રાજા પેલા સોંડા માળીને જમીન ભેટમાં આપે છે કે સોંડાને 12 સાંતીની જમીન અને 6 વાડીના કોસ આપવામાં આવે છે। पत्रा पर लखायू, पाचा ठाकोर बोलया अने पत्रा में लखो कि आ बधु ठाकोर एनो बोड़ो जम्या ते माटे आप्यु छे। पत्रा में लखो कि आ बधु राजा पेला सोंडा ने केम आपे छे? तो राजा पेला सोंडा नी बोड़ो नामनी वानगी जम्या एना बदला में बधु एने आपे छे। तो ए पण कोतराई गयु, ए पण पत्रा में लखाई गयु। पछी दरबार बोलया, पण ए बिचारो आटली जमीन खेडवाना बळद लेवा क्यां जशे? दरबार शुं कहे छे? કે રાજા તમે જમીન તો આટલી બધી આપી દીધી, પણ એ બિચારો આટલી જમીન ખેડવા માટે બળદ લેવા ક્યાં જશે? આપો 12 બળદ। 12 બળદ આપ્યા। વળી દરબારે કહ્યું કે બિચારો વાવણી કરવા દાણા લેવા ક્યાં જશે? આપો 20 કળસી બાજરો। બાજરો પણ આપ્યો એને। બિચારાના છોકરા છાસ લેવા ક્યાં જશે? તો કે આપો 4 ભેંસો। 4 ભેંસો અપાઈ ગઈ। સોંડાને તો મજા પડી ગઈ, 1 રૂપિયા 1000 આપો। માથે મદ્રાસી સેલું બંધાવીને સોંડાને ભૂગલી પહોંચાડી દીધો। 1000 રૂપિયા એને રોકડા આપે છે અને એના માથે મદ્રાસી સેલું એટલે કે પાઘડી, મદ્રાસી પાઘડી એના માથે બંધાવી અને સોંડાને તો ભૂગલી ગામ પહોંચાડી દીધો। એક દિવસ વજસંગજી શિકારે નીકળેલા, ઓળખાય નહીં એવો શિકારી લિબાસ એટલે કે શિકારી પહેરવેશ પહેરેલો સમઢિયાળા ગામના એક ખેતરમાં મોલ ઊભા હતા। સમઢિયાળા ગામની અંદર ખેતરનો પાક ઊભો હતો અને ઊભા મોલમાં પોતે ટૂંકો રસ્તો લેવા માટે ઘોડો ચલાવ્યો। એ ઊભા પાકમાં પોતે ટૂંકો રસ્તો લેવા માટે ઊભા પાકની વચ્ચેથી ઘોડો ચલાવ્યો અને ખેતરમાં કણબીની ડોસી ઉભેલી, પોતાના મોલ ચકદાતા જોઈને ડોસીએ ઘોડે સવારને બેચાર ગાળો દીધી। પોતાના મોલ, પોતાનો જે તૈયાર થઈ ગયેલો પાક એ ચકદાતા જોઈ અને ડોસીએ તો પેલા ઘોડે સવારને બેચાર ગાળો દીધી। મારા રોયા ભાળતો નથી, પીટ્યા ઊભ્યા ખેતરમાં ઘોડો હાંક જ તે લાંચતો નથી, મારા રોયા કે દેખતો નથી કે ઊભા ખેતરમાં ઘોડો ચલાવે છે? તો કે તું કે લાંચતો નથી, તને શરમ નથી આવતી કે? મહારાજાએ ખોટો ગુસ્સો કરીને કહ્યું, ખાલી ખાલી ગુસ્સો કરીને કહ્યું મહારાજાએ કે ડોસી ગાળો કેમ કાઢ જ, ઓળખ જ, અમે રાજના નોકર છીએ, જેલમાં ખોસી દઈશું જેલમાં। રાજાએ ખોટો ગુસ્સો વ્યક્ત કર્યો કે ડોસી તું ગાળો કેમ બોલે છે, તું અમને ઓળખે છે, અમે આ રાજ્યના નોકર છીએ, જેલમાં પૂર દઈશું કે જેલમાં? ડોસી જવાબ આપ્યો, હવે જા રોયા, તારા જેવા સપરડા તો કંઈક આવે ને જાય, બાપુ વજસંગના રાજમાં કોનું દેન છે કે કેદમાં પૂરે? જો ડોસી શું કહે છે, એને કેટલો વિશ્વાસ છે પોતાના રાજા ઉપર કે જા રોયા, તારા જેવા સપરડા, તારા જેવા સૈનિકો તો કેટલાય આવીને જતા રહે કે, અને બાપુ વજસંગના રાજમાં, બાપુ વજસંગનું જે આ રાજ્ય છે એમાં કોનું દેન છે, કોની તાકાત છે કે અમને જેલમાં પૂરે? ઠાકોર તો ચાલ્યા ગયા, મનમાં વિચાર કર્યો કે વાહ, મારી પ્રજા કેવી નીડર, મારા પર એને કેવો વિશ્વાસ, એને વધુ નીડર બનતા શીખવું તો જ મારું જીવ્યું પ્રમાણ। રાજા કહે છે કે મારી પ્રજા ખરેખર કેટલી નીડર છે, એને મારા પર કેટલો વિશ્વાસ છે,
આના કરતાં પણ વધારે નીડર બનાવતા હું એને શીખું તો જ કહે છે કે મારું જીવ્યું યોગ્ય ગણાય। એણે એ ડોશીના કુટુંબને કાયમની પટલાઈ આપી અને જમીન પણ ઇનામમાં દીધી। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે। પાઠ શેમાંથી લેવામાં આવ્યો હતો? તો સૌરાષ્ટ્રની રસદારમાંથી પાઠ લેવામાં આવ્યો હતો। તો આજનો અભ્યાસ અહીં પૂર્ણ। હોમવર્કમાં પાઠનું સ્વાધ્યાય સારા અક્ષરે ગુજરાતીની નોટબુકમાં લખવાનું રહેશે। તો આજનો અભ્યાસ અહીં પૂર્ણ કરીએ છીએ। જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ।